મત જાણે ત્યાં તેમણે ન્યૂટ્રલ રેટિંગ કર્યા છે લક્ષ્યાંક તેમને એકસોને પચીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે પરિણામ જે છે તે ખૂબ જ ખરાબ જાહેર થયા છે પરંતુ આઉટલુકમાં પોઝિટિવિટી જોવા મળી છે અને ગેસની કિંમત વધવાથી કંપનીને આગળ જતા ફાયદો થઈ શકે છે સાથે કંપનીનું આઉટલુક છે પણ ધીરે ધીરે મજબૂત થશે તેવું માનવું છે ત્યાં જ ગેલ પર મોર્ગન સ્ટેન્ડિનો મત જાણીએ તેમને ઓવરવે ટ્રેડિંગ કર્યા છે ત્યાં લક્ષ્યાંક તેમણે એકસોને ઓગણચાલીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ગેસની કિંમત વધવાથી અસર જે છે તે વોલ્યુમ ગ્રોથ ઉપર જોવા મળી છે સાથે જ એક વર્ષ

હવે મારા છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરશું તો ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક પર આપણે HSBC નો મત જાણે તેમણે અહીંયા ખરીદારીની સલાહ આપી છે લક્ષ્યાંક તેમણે 123 રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ROA તે 2% રહ્યા છે સાથે મધ્યમ ટર્મ ક્રેડિટ કોસ્ટ ઘટાડો નોંધાયો છે પણ FY24 25 માટે EPS છે તે ઘટીને 4.7% થી 7.6% રહી શકે છે તેવી તેમની ધારણા છે એટલે બંને રિપોર્ટ્સ છે જેના પર આજે અને બંને શેર છે જેના પર આજે આપણે સારી એવી એક્શન જોવા મળી શકે છે بالكل